સુરતના કતરગામ વિસ્તારમાં રહેતા અને રસોઈકામ કરતા યુવાનની છત્રીસ વર્ષની પત્ની શોભના વર્ષ ઓગણીસો સત્તાણું જ્યારે બાર વર્ષની હતી ત્યારે તેના પિતા નું અવસાન થતા તેના પરિવાર નો સમગ્ર વહીવટ નાનીવેડ ગામ ઉપલો ફળિયામાં રહેતા સમાજના અગ્રણી શાંતિલાલ ઉર્ફે શાંતુલાલ દુલ્લભભાઈ પટેલે પોતાની પાસે લઈ લીધો હતો વર્ષ બે હાજર ત્રણ માં લગ્ન કરનાર અને હાલ અઢાર વર્ષની પુત્રી અને ચૌદ વર્ષના પુત્રની માતા શોભનાના પતિ અને શોભનાના ભાઈએ વર્ષ બે હાજર તેર માં પોતાની મિલકતમાં બે દુકાન બનાવી ભાડે આપી હતી જોકે તેના ભાડાનો વહીવટ શાંતિલાલ ઉર્ફે શાંતુલાલ દુલ્લભભાઈ પટેલ જ રાખતા હતા પટેલ પાસે ગઈ ત્યારે તેની સાથે અડપલા કરી બાદમાં શરીર સંબંધ બાંધે તો જ પૈસા મળશે તેમ કહી દુષ્કર્મ આચર્યો હતો ત્યારબાદ અવાર નવા જુદા જુદા બહાને ને બોલાવી દુષ્કર્મ આચર્યા બાદ મોબાઈલમાં બિભસ્ત વિડીયો બતાવી શાંતિલાલ ઉર્ફે શાંતુલાલા પટેલે પાંચ વર્ષ સુધી યોન શોષણ કર્યું હતું આ અંગે શોભનાના પતિને વાત કરતા તેમણે શાંતિલાલ ઉર્ફે શાંતુલાલા પટેલને વાત કરતાં તેમણે સમાધાન માટે દબાણ કર્યું હતું તેથી ગત બીજી ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ શોભનાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો સારવાર માટે દાખલ શોભનાને હોસ્પિટલમાંથી રજા મળતા તેને ગત વીસ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ આ અંગે પોલીસ મથકમાં શાંતિલાલ ઉર્ફે શાંતુલાલા પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી સિંગણપુર પોલીસે ગત રોજ શાંતિલાલ ઉર્ફે શાંતુલાલા દુલ્લભભાઈ પટેલની ધરપકડ કરી હતી